હેલો બાળકો, ગુડ મોર્નિંગ. શું કરો છો? બધા મજા કરો છો ને? ચાલો હવે આપણે આગળ જઈએ. બાળ મિત્રો, તમે આગળના ભાગમાં એક વાર્તા સાંભળી, ખબર છે કઈ? બોલો બાળકો. રમકડા વાળા રૂપેશ કાકા. હવે એ વાર્તામાં રમકડાનું હાઉસ હતું, ઘર હતું ને, તો એ ઘરમાં બધા બહુ બધા રમકડા હતા અને બધા બાળકો ત્યાં રમવા માટે આવતા હતા, તો એને કયું ઘર કહેવાય બાળકો? બોલો, રમકડા ઘર. રમકડા જોવાનું, એની સાથે રમવાનું, કોને મજા ના આવે? બધાને જ મજા આવે. તો બાળ મિત્રો, એ વાર્તા પરથી આપણે થોડા પ્રશ્નો લખવાના છે. તો બાળકો, પહેલા આપણે એની ચર્ચા કરીએ, બરાબર છે? તો સાંભળો, રૂપેશ કાકાના જે રમકડા હતા તે ક્યાં મૂક્યા હતા? રૂપેશ કાકાએ પોતાના ઘરમાં એક ટોય હાઉસ બનાવેલું હતું. શું બનાવેલું હતું? ટોય હાઉસ. એ ટોય હાઉસમાં ઘણી બધી જાતના અલગ અલગ પ્રકારના રમકડા ત્યાં મૂકવામાં આવ્યા હતા. રમકડા ઘરમાં બધા બાળકો રમવા આવતા હતા. બાળકો, તમને ખબર છે કે ત્યાં કંઈક લખેલું હતું? શું લખેલું હતું? બોલો, યાદ કરો બાળકો. હા, એક રમકડું આપી જાઓ અને શું, બે રમકડા, બે કેટલા, બે લઈ જાઓ. જો બાળકો, એક રમકડું ત્યાં મૂકી દેવાનું અને બે રમકડા ત્યાંથી લઈ જવાના, તો આ તો કોને ન ગમે? ગમે ને બધાને. આ વાર્તા પરથી અમુક પ્રશ્નો આપણે લખવાના છે. તો જુઓ બાળકો, પાત્રણ આટલા બધા રમકડા, બરાબર છે? હવે જુઓ, પ્રશ્નોના જવાબ લખો બાળકો. અહીં પહેલો પ્રશ્ન છે તે વાંચીએ આપણે. ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? તો બાળ મિત્રો, યાદ કરો તમે કે ટોય હાઉસમાં એવા કયા કયા રમકડા તમે જોયા, કેવા કેવા તમે હતા મૂકેલા તે જોયા છે? બોલો બાળકો, યાદ છે તમને? તો ચાલો બોલો મારી સાથે, આપણે અહીં લખીએ. ચાલો, ટોય હાઉસમાં જુઓ બાળકો, અહીં મેં બે લાઈન પાડી છે, તો આપણે જવાબને આ રીતે બે લાઈનની ઉપર અને નીચેની લાઈનમાં જ લખવાનું રહેશે. જો અક્ષર સેજ પર બહાર જવો જોઈએ નહીં. આ જે ચિહ્નો છે તેને જ આપણે લીટીની ઉપર લખવાનું છે. તમે આગળ લેખન કાર્ય કરી ગયા ને, શીખી ગયા ને? તો આ રીતે આપણે બે લાઈનની વચ્ચે લખવાનું છે. ચાલો આપણે લખીએ જવાબ. જો ટોય હાઉસમાં ચાવી વાળા અલ્પ વિરામ, પછી શું છે, રિમોટ વાળા, પછી શું છે બાળકો? બોલો, તાળી પાડતા, તાળી પાડતા, પછી શું છે બાળકો? બોલો, યાદ કરો. હા, દીવાલ પર ચડતા. પછી વાંદરો શું કરે? કૂદકા મારે, તો કૂદકા મારતા. પછી કયું? બોલો, આંખો પર પતાવતા. મિત્રો, તમે ઢીંગલી જોઈ છે ને, ઢીંગલીની આંખો જોજો, ખુલે બંધ થાય, ખુલે બંધ થાય, એ રીતે આંખો પર પતાવતા રમકડા, બરાબર છે? પછી કયા રમકડા બાળકો? બોલો, માથું હલાવતા. બરાબર છે?
કરવાનું છે. જો આ જે ચિહ્નો છે બરાબર છે તો એ બધા તમારે લાઈનની નીચે લખવાના છે. આ રીતે તમારે બધા પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર છે? ચાલો આપણે આગળ જોઈએ. અક્ષર અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? બાળકો યાદ કરો વાર્તા. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? ક્રિકેટ? ના. ચેસ? ના. બોલો. હા. સાપ સીડી. તો આપણે અહીં જવાબ લખીએ. બાળકો આગળ મેં તમને બે લાઈનની વચ્ચે લખીને બતાવ્યું, તો અહીં તમારે એ રીતે જ બે લાઈનની વચ્ચે ચોકડીમાં લખવાનું છે. હું અહીં એમ જ લખું છું, તમારે ધ્યાન આપીને લખવાનું રહેશે. બરાબર છે બાળકો? ચાલો જોઈએ. અક્ષય અને શ્રીકાંત સાપ સીડી ની રમત રમતા હતા. ચાલો આ રીતે તમારે જવાબ લખવાનો છે. બરાબર છે? હવે આગળ જોઈએ. જો ત્રણ નંબર, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? તો બાળકો મોબાઈલ પર કોણ રમતું હતું યાદ કરો. હા, શ્રીકાંત. તો અહીં જવાબ શું આવશે? કોણ મોબાઈલ મૂકી દે છે? શ્રીકાંત. તો આપણે અહીં આ રીતે જવાબ લખીશું. બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. હવે જુઓ બાળ મિત્રો, શ્રીકાંત મોબાઈલ પર શું કરતો હતો? હા, ગેમ રમતો હતો. તમે પણ રમો છો ને ગેમ? તો બાળકો ગેમ રમવી સારી છે, પણ આખો દિવસ કે વધારે કરતો સમય તમે મોબાઈલમાં જો ગેમ રમશો તો તમારી આંખો બગડશે. બરાબર છે? તો વધારે કરતો સમય આપણે ગેમ રમવું જોઈએ નહીં. પણ સાંભળો બાળકો, આપણે મોબાઈલનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકીએ છીએ. મોબાઈલ પર આપણને બધું ઘણું જાણવા પણ મળે છે. અમુક વસ્તુ આપણને અભ્યાસમાં જરૂરી છે, તે જોવાનું પણ આપણે ગમે તો આપણે મોબાઈલ પર એ બધું જોઈ પણ શકીએ છીએ, ભણી શકીએ છીએ, લખતા શીખી શકીએ છીએ. તો મોબાઈલનો ઉપયોગ આપણે ક્યાં કરવો અને ક્યાં ન કરવો એ આપણને સમજ હોવી જોઈએ. મમ્મી પપ્પા પણ તમને કહે છે, ખબર છે ને, કે વધુ ગેમ ન રમ મોબાઈલ પર. શું થાય છે? આંખો ખરાબ થાય છે. પણ બાળ મિત્રો, આપણે થોડો ઉપયોગ રમવામાં કરવાનો છે અને થોડો ઉપયોગ ભણવામાં કરવાનો છે. એનો નુકસાન થતું નથી, પણ વધારે પડતો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. બરાબર છે? હવે બાળ મિત્રો, આગળના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું અને પછી તમારે એના જવાબ જાતે ચોપડીમાં લખવાના છે. જુઓ, પાંચ, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? બાળકો આ રીતે તમે રમકડા રમવા કોઈને આપી શકો છો? ના. રમકડા તો બાળકોને ખૂબ ગમે છે. બાળકો ક્યારેક આપણે શું કરીએ છીએ ખબર છે? તમને જે ન ગમે છે તો કયો આપશો? કાર. બરાબર છે? તો ટોય હાઉસમાં હું કારનું રમકડું મૂકવા આપીશ. આ રીતે જવાબ લખવાનો છે. બરાબર છે બાળકો? ચાલો આગળ. તમે કોને કોને રમકડા રમવા આપો છો? બાળકો તમે એકલા રમો છો રમકડા, બરાબર?
પર છે, તમને મજા આવે છે? ના, મજા નથી આવતી. તો બાળકો વિચારો, તો આપણે બધા ભેગા થઈને રમીએ તો કેવી મજા આવે? જે બીજું કરતું હોય તો આપણને પણ કરવાનું મન થાય, અને ભેગા મળીને વાતો કરીએ ને તો રમવાની મજા જ કઈ જુદી છે. તો શું આવશે જવાબ? હું મારા ભાઈ બહેન કે મિત્રને રમકડા રમવા આપીશ. બરાબર છે બાળકો? આ રીતે આપણે જવાબ લખવાનો છે. આગળ જોઈએ. તમે રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? જુઓ, આ ટોય હાઉસ જે છે રૂપેશ કાકાનું, તેમાં ઘણા બધા જાત જાતના રમકડા છે. બરાબર છે ને? અહીં એમાંથી તમને જે પણ રમકડું વધુ ગમે, બહુ ગમે, તે રમકડું તમારે અહીં લખવાનું છે. તમારે એ રમકડાનું નામ લખવાનું છે. બરાબર છે? તો આ તમારે જાતે જ કરવું પડશે. પાઠ 3માં આપણે રૂપેશ કાકાના રમકડાની વાર્તા સાંભળીને વાર્તા તમારા મિત્રોને કરવાની છે, અને શું કરવાનું છે એની સાથે રમવાનું પણ છે. અને રમવાનું કોને ના ગમે? તો આપણે બધા જ આપણે આપણું હોમવર્ક પતાવી દઈશું, અને પછી શું કરશું? રમકડાથી રમશું.